મિત્રો નમસ્કાર અને આપ સૌનું હાર્દિક અભિવાદન. ગુજરાતી સાહિત્ય પરિષદ સુરત અનુબંધ દ્વારા આજે યાને 12મી નવેમ્બર 2020ના વાઘ પારસના પર્વએ આપણે સૌ કાવ્ય પર્વ માટે ભેગા થયા છીએ. સભા શરૂ કરીએ તે પહેલા આ સભાના પ્રમુખ પદ લેવાને માટે આમંત્રણ આપીશું ડોક્ટર સિતાંશુ યશસ્ચંદ્રજીને, અને અતિથિ વિશેષ રૂપે આપણી સાથે રહેવા માટે આમંત્રણ આપીશું શ્રી પ્રકાશભાઈ ન શાહને. બંને બંને વડીલોને વિનંતી, કૃપયા અમારી સાથે જોડાજો. સિતાંશુ સર, યુ આર સ્પોટલાઇટેડ, તમારા આશીર્વાદ અમે અમે શરૂ કરી શકીએ. સરસ્વતી પર્વમાં બધાનું સ્વાગત. સો નાઇસ સર. પ્રકાશ સર, નીડ યોર બ્લેસિંગ્સ ટુ સ્ટાર્ટ. બસ ના, પહેલા તો હું સ્વાગત જે સિતાંશુભાઈએ કર્યું એ સ્વીકારું છું, અને પછી તમે કહ્યું એમાં એવું છે કે આપણે બધા હમસફર છીએ એટલે બ્લેસિંગ નહીં, પણ ચાલો હલેસા સાથે મારીએ. મિત્રો, આજનો આપણો ઉપક્રમ વાઘ પારસ એ સરસ્વતી માતાની વંદનાનો દિવસ છે, અને આ કાવ્ય પર્વમાં આપણે જે કવિઓની રચનાઓ સાંભળવાના છીએ અને એને વિશે પ્રસ્તુતિ કરવાના છે, તે મિત્રો આ મુજબ છે. સૌથી પહેલા યામિનીબેન વ્યાસ, આપણી ભાષાના શિરમોર કવિ ડોક્ટર સિતાંશુ યશસ્ચંદ્ર વિશે પ્રસ્તુતિ કરશે. અમારા બેંગોલી મિત્ર એન્જિનિયર ડોક્ટર શ્રી અશોક મોઇત્રા આપણી સાથે છે, તેઓ ગુરુદેવ ટાગોર વિશે આપણી સાથે વાત કરશે. તેઓ ગુરુદેવની પહેલા બંગાળી ભાષામાં રચનાની પ્રસ્તુતિ કરશે, અને પછી હિન્દી ગુજરાતીમાં તેઓ આપણને તે સમજાવશે. શ્રી કશ્યપભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે, તેઓ કવિયત્રી એલન ફાર્મર ઇલેક્ટ્રોન વિશે એમની અત્યંત ખૂબસૂરત અને દાયકાઓથી જે લોકપ્રિય રહી છે આપણા સૌના જીવન માટે પણ એવી સરસ મજાની કવિતા વિશે વાત કરવાના છે. હું આપનો મિત્ર નરેશ કાપડિયા, લુઈસ ગ્લુક નામના જે કવિયત્રી છે, હાલ 2020માં હમણાં તાજેતરના ઓક્ટોબરમાં જ એમને માટે સાહિત્યનું નોબેલ પારિતોષિક જાહેર થયું છે, આપણે એમના કાવ્ય દ્વારા એમને યાદ કરીશું, એમને પ્રણામ કરીશું. અને કાર્યક્રમના અંતે મારુખ ચિજગર આપણી સાથે જોડાયા છે. મારુખબેન વિલિયમ શેક્સપિયરની લેડી મેકબેથની એક યાદગાર સોલિલોક્વી જે 450 વર્ષથી દુનિયાભરમાં સંભળાય છે, જોવાય છે, તેની પ્રસ્તુતિ કરશે. તો આવો કાર્યક્રમની શરૂઆત કરવાના માટે સૌથી પહેલા યામિનીબેન વ્યાસને વિનંતી કરીશું. યામિનીબેન વ્યાસ ગુજરાતના ખૂબ લોકપ્રિય કવિયત્રી છે, અભિનેત્રી છે, નાટકના લેખિકા છે, વાર્તાઓ સરસ મજાની લખે છે. હમણાં જ એમના નાટકના બે સરસ મજાના એવા પુસ્તક આવ્યા કે જે બંને એવા નાટકો હતા કે જેમાં એમણે અભિનય પણ કર્યો છે, અને તેઓ એ પુસ્તકો આવ્યા છે અને એ નાટકોના 25-25 પ્રયોગો થયા છે. ડોક્ટર સિતાંશુ યશસ્ચંદ્રની કવિતા વિશે યામિનીબેન એમની પ્રસ્તુતિ કરશે. બેન, આપનું સ્વાગત છે, યુ આર સ્પોટલાઇટેડ. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ. સૌપ્રથમ તો ગુજરાતી સાહિત્ય પરિષદ સુરત અનુબંધ વાઘ પારસના કાવ્ય પર્વમાં મને ભાગ લેવાની તક મળી એ બદલ આભારી છું. આજના કાર્યક્રમમાં પ્રમુખ શ્રી ડોક્ટર સિતાંશુ સર અને પ્રકાશ સરને નમસ્તે કરું છું. સર્વેને વંદન કરીને શરૂઆત કરું. અને મને આજે આનંદ એ વાતનો છે કે જે જે કવિઓની અહીં કવિતાઓ રજૂ થવાની છે એમાં અહીં ઉપસ્થિત છે સર ડોક્ટર સિતાંશુ સર, એમની મારે રજૂ કરવાની છે. એટલે આનંદ છે, ગૌરવ છે, રોમાંચ છે, અને કવિ સામે છે તો થોડો ગભરાટ પણ છે. તો હું રજૂ કરું છું ડોક્ટર સિતાંશુ સર, સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ, શિરમોર કવિ, નાટ્ય લેખન અને ભાષાંતરકાર, અને ઘણું બધું અનેક સન્માનથી પારિતોષિકોથી વિભૂષિત થયા છે.
તો હું એમનું કાવ્ય રજૂ કરું છું તરસ. તરસ નથી લાગતી મને ડોક્ટર. ડોક્ટર, ભર ઉનાળો છે, તળાવમાં તરાડો પડી છે, નદી નાળામાં રેતીના પૂર આવ્યા છે ને દેડકા લટાઈ ગયા છે, બાવળ બોરડીને ડાળો ભરીને કાંટા આવ્યા છે. આવતીકાલે આકાશ ગંગાનું શું થશે? તરસ તરસ નથી લાગતું મને ડોક્ટર. ડોક્ટર, ભર બપોરે ચોમેર સૂરજ ભર ભર વેરે છે અજવાળા, ત્યારે આંખો મીચાઈ જાય છે મારી ડોક્ટર. માણસ નો પડછાયો નથી પડતો, પરસેવો નથી વળતો શરીરને, અરે આંકડા થઈ કોઈ વ્યભિચારે નથી કરતું. જાણે રેઇનકોટ પહેર્યો હોય ને વરસાદ સરી પડે ભીંજવા વિના, તેમ આ ઓતરા ચિત્રાના તાપ વચ્ચે બહુ બહુ તો ટોપી પહેરવાનું મન થાય છે. મને લૂ પણ નથી લાગી જતી, દેડકા જેમ દટાઈ ગયો છું ક્યાંક. આસપાસ ખેતરો ખાલી ખમ છે ને વચ્ચેથી દોડી જાય છે ભક્ષુક મારી ટ્રેન. આ નાનકડા સ્ટેશન પર સ્ટેશન માસ્ટર લીલી ઝંડી લઈને ઉભો છે પ્લેટફોર્મ પર. સ્ટેશન માસ્ટર, સ્ટેશન માસ્ટર, લાલ ઝંડી બતાવ, લાલ. ધ ગ્રેટ ટ્રેન રોબરી થતી જ નથી. ઘોડાઓ પાણી પીવા માટે પહાડોમાં ચાલ્યા ગયા છે. મો ડબકોડે કાળા પથ્થરોમાં ઘોડા, મો ડબકોડે કાળા પથ્થરોમાં ઘોડા, તો ભૂરા બિલોરી પાણી પ્રગટે તત્ક્ષણ, ને પીએ ભચ ભચ ઘોડા. પછી મો ઉસકી ડગલું માંડે તે ક્ષણ, કાળા પથ્થર પથરાઈ જાય બટકેલા ચોમેર. પાણી, પાણી મને માફ કર, મને તરસ નથી લાગતી કામિની. અપ્સરા, મને જાણ છે તું મને શાપ આપવાની છે. ડોક્ટર, મને રેતીનું ઇન્જેક્શન આપો. મારી ભીતર જો રણ સર્જાય તો બહાર સર્જાયેલા રણમાં લીલોતરી થઈને ઉગી નીકળીશ. વચન. ઓ આંધી, ઓ આંધી, ધૂળ ભરી મારી ભીતર ફૂકા, હું પીળો કાંટાળો છોડ થઈને પાંગરીશ. ઊંટ બકરા ને ભરવટિયાઓને ચાવવાના તુરા પાંદડા ખંભા ભરીને મને ઉગશે. ફળબળની વાત જવા દો, ઉનાળામાં સૂરજ પોતે જ ફળ, રાતું ચોળ, રાતું ચોળ સફરજન ખાવાની લાલસા મને થતી નથી. નથી આદમ, નથી હનુમાન, જંગલી 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 માણસ તમે તે શું બનાવતા હતા મને ડોક્ટર? સુધારો બહુ થઈ ગયો છે. સુધરેલું લોક ફિલ્ટર્ડ પાણી પીએ છે. ગંધાતા ઢોળાયેલા વીરડાનું ખારું ઉસ પાણી પી જાય. ચશ 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 ચશ. એવો હારેલો જોધ ક્યાં મરણતોલ ડોક્ટર? ડોક્ટર, નખમાં એ રોગ નથી રહ્યો અમને, અમને કોઈને. રાતી રાયણ જેવા તંદુરસ્ત બધા. ડોક્ટર, તમે તે શું રોગચાળો ઉભો કરવાના હતા અહીં? અહીં રોગચાળો ક્યાંથી? તરફડી તરફડીને પાણી પાણી કરતું લોક, ટપોટપ મોય પણ કોગળ્યું ક્યાંથી? કોગળિયાના કારમાં કાળમાં એક ભયાનક વાસનાથી ઉત્તેજાય, મરણ પામેલા માણસની જોબનવંતી વિધવા છીનાણે ચડે એ ક્યાંથી? ને લીલા નાળિયેર જેવા માથા તલવારની ધારે ઉતારે કે જનો વાડ ઘા કરી ગાંડો થઈ ગયેલો જોત સગા ભાઈને મારે એ પાગલ પણ ક્યાંથી? ડોક્ટર, ઉનાળામાં ગરમીની શરદી થાય છે સૌને, બહુ બહુ તો. ઉનાળામાં ગરમીની શરદી થાય છે સૌને, બહુ બહુ તો. જોત જોત ગાંડા તુર જોત, મને મરણ તોલ ઘા કર, ઊંડો ને કારમો કે મને તરસ લાગે.
પણ ના, ચૂને ધોળેલી આડી અવળી ભીંતોના ગામમાં સૂરજ મોટો પડ્યો છે. ચૂને ધોળેલી આડી અવળી ભીંતોના ગામમાં સૂરજ મોટો પડ્યો છે ને શેરીએ શેરીએ અજવાળું મુઠ્ઠે મુઠ્ઠા વેરાઈ પડ્યું છે, અડધો અડધો ફૂટ ઊંચું. ને શેરીએ શેરીએ અજવાળું મુઠ્ઠે મુઠ્ઠા વેરાઈ પડ્યું છે, અડધો અડધો ફૂટ ઊંચું. સલામત શેરીઓમાં કોઈને કશું થતું નથી, કોઈને કશું થતું નથી, કોઈને કશું થતું નથી. ઘણા બધા એમના તો એટલા બધા કાવ્યો છે અને પછી આ તરસ પસંદ કર્યું, કારણ કે આ મેં કાવ્ય પઠન સ્પર્ધામાં હું નિર્ણાયક તરીકે ગઈ ત્યારે પણ મેં સાંભળી, ત્યારે જ મને બહુ જ ગમી ગયું હતું કે આ કાવ્ય પઠન કરવાની કેટલી મજા આવે એવું હતું. એક નરેશભાઈ એનો સમય પણ એટલો છે એટલે આપણે એકટી રૂપે પણ આને રજૂ કરી શકાય એવું છે. આપ બોલતા હતા ત્યારે મને પણ એ જ વિચાર આવતો હતો એટલે એ થઈ શકે. અને આમાં એટલે હું એવું સમજી છું એટલે મારે સર સાથે પણ જો સમજાવે તો એ કે પૂછવું છે, પણ આધુનિકતાની અત્યારે જયારે કઈક વાત થતી હોય ત્યારે આગળ વધતા હોય ત્યારે ગતિ કે સમૃદ્ધિ મળતી હોય, પરંતુ આ જે નથી થઈ રહ્યું તેની વાત છે, એ તરસની વાત છે એવું મને લાગ્યું. અને વધુ તો સર પાસેથી જાણીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ યામિનીબેન, ખૂબ સરસ પ્રસ્તુતિ. તે દિવસ તમે કહો આમાં દેખાતું હતું ખૂબ સરસ. મિત્રો આપણે આજના વક્તાશ્રીને આમંત્રણ આપીએ છીએ, વિનંતી કરીશું શ્રી અશોક મોહિત્રાજીને. અશોકજી, ગુરુદેવ ટાગોરને માટે આપણા સૌના મનમાં ખૂબ 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 ઊંચી લાગણી અને માયા છે. અશોકજી પ્લીઝ અનમ્યુટ યોર માઇક્રોફોન. સર યુ કેન પ્લીઝ ટ્રાય ઇટ અગેન. ઇટ્સ ડન. હેલો, આપકા આવાજ ભી આ ગઈ હૈ, બિલકુલ આપ બાત કર સકતે હૈ. યાર વોઇસ ઓડિબલ, ઇઝ ઇટ ઓડિબલ? જી હા. નરેશ ભાઈ, ઇઝ ઇટ ઓડિબલ? Yeah, you are very much audible and allow okay. me to say something about you. Thank you. Mr. Ashok Mohitra apni sathe chhe. Ashok ji basically engineer chhe. Ane akhi jindagi temne machines ni sathe kaam karyu chhe. Par Bengali culture Surat ma rahine amari 40-50 varsh juni mitrata chhe te chata pan emu e Bengali tatva pan rahyu chhe ane paka surti pan bani gaya chhe. અનેકાનેક સેંકડોમાં બંગાળી કાવ્યો એમને મોઢે છે. માત્ર ગુરુદેવના જ નહીં પણ અનેક કાવ્યો. હજી એક કલાક પહેલા જ એમણે એક એવું બંગાળી કાવ્ય રજૂ કર્યું જે વિદ્યાર્થીઓએ રજૂ કરેલો રોમાંચ હતો અને બહુ જ રોમાંચક હતો. આવા અશોક મોહિત્રાને આપણે સાંભળીએ, ગુરુદેવને માટે એમને રીતસરની ભક્તિ છે આપણને સૌને છે તેમ. grateful to નરેશ ભાઈ એન્ડ ગુજરાતી સાહિત્ય પરિષદ that for giving me an opportunity to recite a poem from Gurudev Rabindranath Tagore and that too in front in the presence of a person whom I adored since last probably 25 years when I first met him with Sunil Gangopadhyay ji and Dr. Navanita Devsen in two different Kavi Sammelans, that is Dr. Sitanshu. I'm really obliged, I'm really grateful to Dr. Naresh. Well, હું અત્યારે જે કવિતા અહીંયા રિસાઇટ કરું છું એનું શીર્ષક છે પૂજારીણી, અ ફિમેલ વર્શિપર. ઇટ્સ ઓલ અબાઉટ ઇન રિગાર્ડિંગ
what we call it a freedom of expression, a freedom of religion, and freedom of worshipping. We are all aware that there was a king, Ajat Shatru. નામને બધાને ખબર છે બુદ્ધિસ્ટ ધર્મ પ્રતિ બૌદ્ધ ધર્મ પ્રતિ એમને ખૂબ જ નફરત હતો. હેલો, ખૂબ જ નફરત હતો. અને હી હેડ ગિવન અ રૂલ, હી હેડ સમ ઓર્ડિનન્સ ઇન હિઝ સ્ટેટ દેટ નોબડી કુડ વર્શિપ ધી બુદ્ધ રિલિજિયન, બૌદ્ધ રિલિજિયન. And when Pujarini, she is Srimati, and it was an autumn evening way back in the history of famous ruler Ajatashatru, who was known for his biased reservations against Buddhism. He had banned all sorts of worshipping the Buddhist shrines and stupas. Srimati, an ardent Buddha devotee, in our prime youth, however, dared to offer prayer at one of these stupas by lighting lamps. But then when she lights the lamps, she was caught in the attention of the guard immediately. The guard rushed to the Srimati and eventually beheaded her in the blink of an eye. The blood stains on the white stones remained the only witness of the last offering and tragic end of her. That is the bhav. Now I am reciting that poem. Shedin sharod diva avoshan Srimati nameshe dasi Punno shital sholile nahiya Pushpo pradip thalaye bahiya রাজমহিষীর চরণে চাহিয়া নীরবে দাঁড়ালো আসি। শিহরি সভয়ে মহিষী কহিলা, এ কথা নাহি কি মনে? অজাত শত্রু করেছে রচনা, স্তূপে যে করিবে অঘ্ঘ রচনা, শূলের উপর মরিবে সে জনা অথবা নির্বাসনে। শেথা হতে ফিরি গেল চলি ধীরে বধু অমিতার ঘরে, সমুখে রাখিয়া স্বর্ণ মুকুট বাঁধিতে ছিল সে দীর্ঘ চিকুর, আঁকিতে ছিল সে যত্নে সিঁদুর সীমন্ত সীমা পরে। শ্রীমতীর হেরি বাকি গেল রেখা, কাঁপি গেল তার হাত, কহিল, অবোধ কি সাহস বলে এনেছিস পূজা, এখনই যা চলে, কে কোথা দেখিবে ঘটিবে তাহলে বিষম বিপদ পার। অস্ত রবির ভয় খোলা জানালার ধারে কুমারী শুক্লা বসি একাকিনী, পড়িতে নীরব কাব্য কাহিনী, চমকে উঠিল শুনি কিঙ্কিনী, চাহিয়া দেখিল দ্বারে শ্রীমতী হেরি পুঁথি রাখি ভূমে দ্রুত পদে গেল কাছে, কহে সাবধানে তার কানে কানে, রাজার আদেশ আজ কে না জানে, এমন করে কি মরণের পানে শুকিয়া চলিতে আছে। দিবসে সে শালক মিলাল নগর সৌধ পরে, পথ জনহীন আধারে বিলীন, কল কোলাহল হয়ে লক্ষীণ, আরতি ঘণ্টা ধনিল প্রাচীন রাজবালয় ঘরে। শারদ নিশি স্বচ্ছ তীরে তারা অগণ্য জলে, সিংহ দুয়ারে বাজিল বিষাদ, বন্দীরা ধরে সন্ধ্যার তান, মন্ত্রণা সভা হল সমাধান, দাড়ি ফুকারিয়া বলে, এমন সময়ে ফেরিলা চমকি প্রাসাদে প্রহরী যত, রাজার বিজন কানন মাঝারে, স্তূপ পদঙ্গে গহন আধারে, জ্বলিতেছে কেন যেন সারে সারে প্রদীপ মালার মতো, মুক্ত কৃপারে পুররক্ষক তখনই ছুটিয়া আসি, সুধালো কে তুই ওরে দুর্মতি, মরিবার তরে করি সারতি। মধুর কণ্ঠে শুনিল
শ্রীমতী আমি বুদ্ধের দাসী, সেদিন শুভ্র পাষাণ ফলকে পড়িল রক্ত লিখা, সেদিন শারদ স্বচ্ছ নিশীথে প্রাসাদ কাননে নিরময় নিভৃতে স্তূপ পদমূলে নিবিল চকিতে শেষ আরতির শিখা। থ্যাংক ইউ। নরেশভাই তোমার আওয়াজ নথি আওতো। নরেশভাই ইউ আর নট অডিবল। હા નરેશભાઈ તમારો અવાજ નથી. હા હવે થયું. અશોકજી વુડ લાઈક ટુ એડ સમથિંગ ટુ ધીસ. ધીસ ઇઝ યુ નો ઓલ અબાઉટ વોટ વી આર ટોકિંગ અબાઉટ મોસ્ટલી ઇન અવર યુ નો આર્ટિકલ્સ ઇન પેપર્સ એન્ડ અધર થિંગ્સ સિન્સ લાસ્ટ 50 યર્સ અબાઉટ ધ freedom of expression, about freedom of worshipping, and freedom of every religion in this country. So what Rabindranath Tagore has written in this poem, Ajatshatru time, the suppression, the oppression, both religion par hato, ina upar aag kavita chhe, pujari. Srimati defied all the strictures, all the instructions that was given by Ajatashatru, and ultimately she was beheaded for her worshipping of Buddhist religion, Buddhism. Wow. Thanks a lot, sir. Thank you very much for participating. Mitra Gurudev Tagore and Ashok Mohitra, emna vishe vat aapni sathe karta hata. આમંત્રણ આપીશું શ્રી કશ્યપભાઈ મહેતાને. તેઓ આપણી સાથે કવિયત્રી એલેન પાર્મર ઇલેક્ટ્રોન 19th સેન્ચુરીના આ કવિયત્રી અને એની એક અત્યંત યાદગાર કવિતા વિશે વાત કરશે. એ પહેલાં મારે શ્રી કશ્યપ મહેતા વિશે પણ વાત કરવી છે. કશ્યપભાઈ કવિતાની સાથે રોજે રોજ એ રીતે સંકળાયેલા છે કે એમનું englishpoetry.com અને gujaratikavita.com નામના બે વોટ્સઅપના ગ્રુપમાં અમે સૌ મિત્રો રોજે રોજ કશ્યપભાઈ સરસ મજાની ગુજરાતી અને અંગ્રેજી કવિતાઓ શોધીને લાવે છે અને એને એવી રીતે રજૂ કરે છે કે જે તે દિવસે જે તે કવિશ્રીનો જન્મદિવસ પુણ્યતિથિ હોય તેની સાથે એટલે એક વિશિષ્ટ લાગણી અને ભાવના પણ એ કવિને માટે ઊભી થતી હોય છે. એમના આ જ બે યાને અંગ્રેજી કવિતાઓ અને ગુજરાતી કવિતાઓનો આ જે ગ્રુપમાં રજૂ થયેલી અને એની સાથેની એમની ટિપ્પણીઓના બે સરસ મજાના પુસ્તકો પણ થયા છે અને એ અત્યંત યાદગાર પુસ્તકો છે. દરેક કવિતા પ્રેમીના ઘરમાં હોઈ શકે એટલા સુંદર પુસ્તકો બન્યા છે. એમને અભિનંદન આપીએ. સુરતમાં અમે જ્યારે જ્ઞાનસત્ર કર્યું તે જ્ઞાનસત્રના આધાર હતા કશ્યપભાઈ. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના તેઓ પૂર્વ અધ્યક્ષ પણ છે અને આપણે કશ્યપભાઈને વિનંતી કરીએ કે કૃપયા આપની પ્રસ્તુતિ કરો. સર આપનું માઇક્રોફોન અનમ્યુટ કરજો પ્લીઝ. યા ઇટ ઇઝ ડન સર. યુ આર બીંગ સ્પોટલાઇટેડ નાઉ એન્ડ યુ કેન પ્લીઝ સ્ટાર્ટ ટોકિંગ. નમસ્તે સીતાંશુભાઈ, નમસ્તે પ્રકાશભાઈ, નમસ્તે મિત્રો. પ્રથમ તો ગુજરાતી સાહિત્ય પરિષદનો એક્સટેન્શન સુરતમાં આ કાર્યક્રમ કરવા માટે ભાઈ શ્રી રાજન અને ભાઈ શ્રી નરેશને અભિનંદન. આ એક પ્રવૃત્તિની શરૂઆત છે અને મને આશા છે, શ્રદ્ધા છે કે આ એક નિયમિત સ્વરૂપ ધારણ કરશે અને આપણી પાસે સિરીઝ ઓફ પ્રોગ્રામ્સ આપણને મળશે. હું આજે વાત કરવાનો છું અમેરિકન પોએટ એલન પામ એલર્ટ. પણ એલ સાયલન્ટ છે.
on October 17, 1835. He was an American poet, and best remember his poem "Beautiful Things." Her books, "Beautiful Things," "The Trail of 49," and "Walls of Calm" are very famous. By occupation, she was a teacher, farmer, poet. A volume of her poems was compiled and published in 1885. Presenting her beautiful poem titled "Beautiful Things." Usually, we get attracted with outer appearance of a person, but temperament, attitude, it is unknown. We can't read it from the face. સામાન્ય રીતે આમ એક સંસ્કૃત નું સુભાષિત યાદ આવે છે. સંસ્કૃત ના સુભાષિત માં એવું કહે છે, કિમ વાસસા તત્ર વિચારણીયમ, વસ્ત્રોમાં શું છે? વસ્ત્રોથી માણસની ઓળખ થોડી થાય છે. તો એનો જવાબ આપે છે, નહીં નહીં, વાસઃ પ્રધાનમ ખલુ યોગ્યતા, વસ્ત્રો જ માણસ સજ્જન છે કે દુર્જન છે એ નક્કી કરે છે. પછી એક ઉદાહરણ આપે છે, પિતાંબરમ વિક્ષ્ય દદૌ સ્વકન્યામ, અમૃત જયારે સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી અમૃત અને વિષ નીકળ્યું. પિતાંબર પહેરેલા આભૂષણધારી વિષ્ણુને અમૃત મળ્યું, જયારે ચર્માંબરધારી શંકરને વિષ મળ્યું. પિતાંબરમ વિક્ષ્ય દદૌ સ્વકન્યામ, ચર્માંબરમ વિક્ષ્ય વિષમ સમુદ્ર. પરંતુ આ જે કાવ્ય છે એ વ્યક્તિની ઇનર આંતરિક સૌંદર્ય ઉપર આ કાવ્યની આખી રચના છે. અત્યંત અદ્ભુત કાવ્ય છે. બ્યુટિફુલ ફેસીસ આર ધોઝ ધેટ વેર ઇટ મેટર્સ લિટલ ઇફ ડાર્ક ઓર ફેર, હોલ સોલ ઓનેસ્ટલી પ્રિન્ટેડ ધેર. બ્યુટિફુલ આઈઝ આર ધોઝ that show like crystal panes where hearth fires glow, beautiful thoughts that burn below. Beautiful lips, beautiful eyes are those, beautiful lips are those whose words leap from the heart like songs of birds, yet whose utterance prudence guards. Beautiful hands are those that do work that is honest and brave and true, moment by moment, a long day through. Beautiful feet are those that go on kindly ministries to and fro, down lowliest ways, if God wills it so. Beautiful shoulders are those that bear endless burdens of homely care with patient grace and daily prayer. Beautiful lives are those that bless silent rivers of happiness whose hidden fountains but few may guess. Beautiful twilight at set of sun, beautiful goal with race well won, beautiful rest with work well done. Beautiful graves where grasses creep, where brown leaves fall, where drifts lie deep over worn out hands. Oh, beautiful sleep. આમ તો કાવ્યમાં બહુ સરળ શબ્દોનો ઉપયોગ થયો છે, પરંતુ એક બે વસ્તુઓ ખાસ કહેવા જેવી મને લાગે છે. Beautiful eyes are those that show like crystal panes where hearth fires glow. Hearth fires આજ સામાન્ય રીતે લોકોને ખ્યાલ ના આવે એટલા માટે હું આ થોડું એક્સપ્લેનેશન આપવાની જરૂર સમજુ છું, અથવા તો ગુસ્તાખી કરું છું, બધા સાક્ષરો બેઠા છે એટલે. સામાન્ય રીતે તમે યુરોપિયન કન્ટ્રીઝ કે ઇંગ્લેન્ડમાં જુઓ તો દરેક ઘરની અંદર એક ફાયર પ્લેસ હોય છે, અને ઠંડીની સિઝનમાં એમાં ફાયર હોય છે, સળગતો હોય છે લાઈવ. અને જ્યારે
એ લોકોને જે વિન્ડોઝ છે એ બધી વિન્ડોઝ ક્રિસ્ટલ હોય છે, ગ્લાસ ક્રિસ્ટલ્સ, એટલે સ્ક્વેર સ્ક્વેર તમને ધ્યાન હશે તે પ્રમાણે બ્રિટિશ જમાનામાં હોય. તો એ ફાયરનું જે પ્રતિબિંબ ગ્લાસમાંથી દેખાય એ અહીંયા કવિ કહેવા માંગે છે કે બ્યુટિફુલ આઈઝ આર ધોઝ ધેટ શો લાઈક ક્રિસ્ટલ પેઇન્ટ્સ વેર હર્થ ફાયર્સ ગ્લો. જેવી રીતે અંદરથી ફાયર અંદર છે તે છતાં ગ્લાસની અંદર દેખાય છે, તે રીતે આંખની અંદર પણ વ્યક્તિ જે વિચારે છે, જે સમજે છે, વિચારે છે તે દેખાય. ત્યાર પછી વધારે સૌથી વધારે અગત્યનું છે એ લાસ્ટ બે સ્ટાન્ઝા છે, બ્યુટિફુલ ટ્વિલાઇટ એટ સેટ ઓફ સન. ટ્વિલાઇટ એટલે સમી સાંજ, વેન ધેર ઇઝ નાઇધર લાઇટ નેર નો ડાર્કનેસ. દેટ ઇઝ ધ પોએટ મીન્સ દેટ ઇટ ઇઝ ધ એન્ડ ઓફ લાઈફ. સામાન્ય રીતે વેન વી ટ્રાવેલ ગ્રો ઓલ્ડર સો દેટ ઇઝ ધ ટ્વિલાઇટ, સો ધ સન ઇઝ સેટિંગ નાઉ. Beautiful goal with race well won. At the end of the life, probably you should have been satisfied that yes, my goal is, you see, my goal is achieved. Beautiful rest with work well done. I'm satisfied that during my life, I have done whatever work I had taken up, I have done it to my satisfaction. Beautiful graves where grasses creep. The British said, ક્રિશ્ચિયન છે એટલે એ લોકોને દફનાવવામાં આવે, દરેકની ઉપર ગ્રેવ હોય, અને ગ્રેવની ઉપર શું હોય છે, કોઈ ધન્યું ઝીણી ઝીણું ઘાસ ઉગી નીકળેલું હોય છે, વેર ગ્રાસીસ ક્રીપ. અને પછી જ્યારે ફોલની અંદર બધા જે પાંદડાઓ સુકાઈ જાય છે, બ્રાઉન થઈ જાય છે, તે બધા કબરની લીલા ઘાસ ઉપર હોય છે. વેર બ્રાઉન લીવ્સ ફોલ, વેર ડ્રિપ્સ લાય ડીપ, ડ્રિપ્સ લાય ડીપ. Your body is lying down below, floating over worn out hands. Hands are worn out because at the end of the life, probably you have worked so hard during your life that your hands are already worn out. Oh, beautiful sleep. And that is the eternal sleep. That is what the poet means. Ellerton died on the last day of August, 1893. Beautiful Things has especially received recognition throughout United States and is unsurpassed by any American poet. She was laid to rest in a place called Hamlin in near Kansas, in a bed of her favorite white flowers provided by her close friends, and on her grave, the epitaph are the last two stanzas, beautiful twilight at the set of sun, beautiful goal with rest well won, beautiful rest with work well done, beautiful graves where grasses creep, beauty where brown leaves fall, where drifts lie deep, over worn out hands, oh beautiful sleep. Thank you. Very well done, sir. Kashyapbhai, that was excellently said. અને તમે જે કવિતા પસંદ કરી હતી તે પોતે એક ઇટરનલ કવિતા છે. આ કવિતા કોઈ દિવસ જૂની થશે જ નહીં. એ 19મી સદીની મધ્યમાં રખાઈ હશે, માની લઈએ કે 150 વર્ષ થયા હશે. હજીના આગામી સદીઓમાં પણ આ કવિતાનું જે સત્વ છે એમાં કોઈ ફેર પડવાનો નથી. થેન્ક યુ વેરી મચ ફોર સચ અ બ્યુટિફુલ પ્રેઝન્ટેશન એન્ડ વન્ડરફુલ નેરેશન ઓલ્સો. થેન્ક યુ કશ્યપભાઈ. કશ્યપભાઈ, હું આપનું માઇક્રોફોન મ્યુટ કરું છું, પ્લીઝ બેર ઇટ. અને મિત્રો, હવે મારે આપની સાથે વાત કરવાની છે, અને મારે મેં આપને જણાવ્યું તે પ્રમાણે રિસન્ટલી જેમને તાજેતરમાં નોબલ પારિતોષિકથી નવાજવામાં આવ્યા છે એવા અમેરિકન કવિયત્રી વિશેની અને એમની એક કવિતા વિશેની વાત મારે આપની સાથે કરવી છે. આજે ઓક્ટોબર માસમાં જ લુઈસ એલિઝાબેથ ગ્લુક, આજે સવારે પ્રકાશભાઈ કહેતા હતા, મેં કન્ફર્મ પણ કર્યું કે આપણે એમને ગ્લુક તરીકેનો જે ઉચ્ચાર કરીએ છીએ તેને બદલે અમેરિકામાં એને ક્લિક તરીકે એનું પ્રોનાઉન્સિએશન થાય છે. તેઓ અમેરિકાના કવિયત્રી અને નિબંધકાર, 2020નું નોબેલ પારિતોષિક અને
નિર્ણાયકોએ એમના પારિતોષિક નવાજતા જેવા શબ્દો વાપર્યા છે તે અદ્ભુત છે. કે હર અનમિસ્ટેકેબલ પોએટિક્સ વોઇસ દેટ વિથ એસ્ટ્રે બ્યુટી મેક્સ ઇન્ડિવિજ્યુઅલ એક્ઝિસ્ટન્સ યુનિવર્સલ. તેમના એવોર્ડમાં નોબલ તો હમણાં ઉમેરાયું, તે પહેલાં તેમને પુલિત્ઝર, નેશનલ હ્યુમિનિટીઝ મેડલ, નેશનલ બુક એવોર્ડ, નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ અને ઓલિંગેન પ્રાઇઝ પણ મળ્યા છે. તો આવી અદ્ભુત કવિયત્રીને આપણે એક કવિતા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એ કાવ્ય છે ટેલિસ્કોપ. There is a moment after you move your eye away, when you forget where you are, because you've been living, it seems, somewhere else. In the silence of the night sky, you have stopped being here in the world. You are in a different place, a place where human life has no meaning. You are not a creature in a body. You exist as the stars exist, participating in their stillness, their immensity. There you are in the world again, at night, on a cold hill, taking the telescope apart. You realize afterwards, not that the image is false, but the relation is false. You see again how far away each thing is from every other thing. I am no telescope namnu mitro kavyo che ane ene saral bhashama સમજવાનો મેં જે પ્રયાસ કર્યો છે તે આ છે. દૂરબીન, તમે આંખ ફેરવો અને એક ક્ષણ એવી આવે જ્યારે તમે ભૂલી જાઓ કે તમે ક્યાં છો. તમે આંખ ફેરવો અને એક ક્ષણ એવી આવે જ્યારે તમે ભૂલી જાઓ કે તમે ક્યાં છો, કારણ એવું લાગે કે રાત્રિના આકાશના સુનકારમાં તમે અન્યત્ર જીવો છો. જાણે તમે આ જગતમાં છો જ નહીં, તમે ક્યાંક બીજે જ છો, એવા સ્થળે જ્યાં માનવ જીવનનો અર્થ જ નથી, તમારા તનમાં તમારા અસ્તિત્વનો અહેસાસ નથી. તમારું અસ્તિત્વ એવું છે જેવું તારાઓનું છે, તેની સ્થિરતા અને અનંતતાના તમે સહભાગી છો. પછી તમે આ જગતમાં પરત થાવ છો, રાત્રિ ટાણે ઠંડી ટેકરી પર સાથે દૂરબીન લઈને. ત્યારે તમને સમજાય છે કે એ ચિત્ર ખોટું નથી, પણ તેનો સંબંધ ખોટો છે. મિત્રો, આ વાક્યમાં કવિતાનો મુખ્ય સૂર છે. તમે ફરીથી એ ચકાસો છો કે દરેક ચીજ બીજી ચીજોથી કેટલી દૂર છે. આપણે જાણીએ છીએ કે સૂર્ય એ સૂર્યમંડળનું કેન્દ્ર છે અને પૃથ્વી સહિતના ગ્રહો તેમના ઉપગ્રહોની સાથે સૂર્યની પરિક્રમા કરે છે. પણ આપણામાંના ઘણા પોતાને જ કેન્દ્ર માને છે. ખરેખર તો આપણી અને આસપાસના સંબંધોનું પણ આવું જ છે. અહીં આપણે રાત્રે ટેકરી પર છીએ, દૂરબીનમાંથી આપણે આકાશને જોઈએ છીએ, ખૂબ દૂરનું, ખૂબ નજીક અનુભવીએ છીએ અને તે જાણે પાસે જ છે એવો અહેસાસ પણ થાય છે. પણ આંખ જેવી ટેલિસ્કોપમાંથી ખસેડીએ કે ફરી વાસ્તવિક દુનિયામાં આવી જઈએ છીએ, પેલો અવકાશ, સમય, તેના પરિમાણ કરતાં અહીં બધું જુદું જ ભાસે છે. આપણે આપણી જાતને કેન્દ્ર માનીએ છીએ, સૌથી મહત્વના માનીએ છીએ. જેમને નજીકના અને પોતાના માની લઈએ છીએ તેની વાસ્તવિકતાથી આપણે અજાણ હોઈએ છીએ. મન વિચારે છે કે સાચું શું, દૂરબીનમાં જોયેલું તે
કે નરી આંખે જોઈએ છે તે, દૂરબીનમાં જે દૂર છે તે પાસે લાગે છે, સમય અને સ્થળના બંધનથી પર. જ્યારે નરી આંખે જે દેખાય છે, પાસે પાસે દેખાય છે, તે ખરેખર દૂર પણ હોઈ શકે. આ વિશાળ બ્રહ્માંડમાં આપણે તો સૂક્ષ્મ પામર, છતાં પોતાને કંઈક ના કંઈક નહીં ઘણું માની બેસતા હોઈએ છીએ. મન વિચારે છે કે સાચું શું, દૂરબીનમાં જોયેલું તે કે નરી આંખે જોઈએ છે તે? દૂરબીનમાં જે દૂર છે તે પાસે લાગે છે, સમય અને સ્થળના બંધનથી પર. જ્યારે નરી આંખે જે દેખાય છે તે પાસે પાસે દેખાય છે. આપણી જાતને આપણે ઘણા માની બેસી છીએ. ખરેખર તો આપણે આપણી જાત પર દૂરબીન બાંધવાની જરૂર છે. જાતને જો દૂરબીનથી જોતા આવડશે તો આ પ્રશ્નોનો ઉકેલની દિશામાં જઈ શકાશે. આ ભ્રમને ભાંગવાની વાતો છે મિત્રો, આ નિર્ભ્રમ થવાની વાતો છે, અને પોતાની જાતને ઓળખીને વધારે નિખાલસ બનવાની વાતો છે. તો આ માન કવિયત્રીને નોબલ પારિતોષિકને માટે જ્યારે નવાજાયા છે, આ વખતના નવનીતના અંકમાં સીતાંશુ સરે એમનો સરસ પરિચય કરાવ્યો છે. પરબનો આજે આવેલા અંકમાં પણ એમનો આ સરસ મજાનો એક પરિચય છે. એક સરસ મજાનો લેખ દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિનો મુખ્ય લેખ તરીકે પણ આવ્યો છે, જેમાં પણ આ કવિયત્રીની સરસ મજાની વાત થઈ છે. તો આ પ્રકારની જ્યારે દુનિયા મુશ્કેલીમાં છે, યુદ્ધના સમય હોય તેવી રીતે આપણે જીવી રહીએ છીએ, તણાવમાં જીવીએ છીએ, ત્યારે આવી લાગણીની અને જાતને સમજવાની વાત કરનારી કવિયત્રીને આપણે વંદન કરીએ. થેન્ક યુ વેરી મચ, દેટ વોઝ માય પ્રેઝન્ટેશન. અને હવે વિનંતી કરીશું મારુખ ચીજગરને. મારુખ આજીવન શિક્ષિકા છે, શિક્ષક પરિવારમાંથી આવે છે, અદ્ભુત અભિનેત્રી છે. એમના બાળપણથી, અત્યારે તેઓ માતા છે એટલું જ નહીં, એમની દીકરી માતા બનવાની છે, ત્યાં સુધી મેં એમને રંગમંચ પર અદ્ભુત અભિનય કરતા જોયા છે. તેઓ નાટકના અમે બધા 25-50 શો કરીએ તો એ 500-500 શોઝ કરતા હોય છે. દેશમાં અને દુનિયામાં નાટક ભજવતા હોય છે એમના પરિવારની સાથે. એમની સાથે જે વિદ્યાર્થીઓ જીવનમાં એક વખત વર્ગમાં આવી જાય છે તે આજીવન એમના શિક્ષકો તરીકે સ્વીકારતા હોય છે. શી ઇઝ બીન લવડ બાય વન એન્ડ ઓલ. ગોડ બ્લેસ યુ મારુખ. અને મારુખ આજે પ્રસ્તુત કરવાના છે એ દુનિયાના મહાનતમ નાટ્યકાર વિશેની વાત કરવાના છે, અને એમની એક મહાન કૃતિના વિશે વાત કરવાના છે. ઇશારો વિલિયમ શેક્સપિયર તરફ છે. મારુખ, કૃપયા આપનું માઇક્રોફોન ઓન કરજો. પ્લીઝ ડુ ઇટ અગેન. યા, ઇટ્સ, આઈ એમ સોરી, પ્લીઝ ડુ ઇટ અગેન. યા, ઇટ્સ ડન. ઇટ્સ ઓકે. જી જી જી, આપનો વોઇસ પણ આવી ગયો છે. હા જી, અને ધ ફ્લોર ઇઝ યોર્સ મારુખ, યુ કેન પ્લીઝ ટોક ટુ અસ. થેન્ક યુ. એન્ડ પરફોર્મ યોરસેલ્ફ. થેન્ક યુ સો મચ. I would like to begin by saying a big thank you to Gujarat Sahitya Parishad. Gujarat Sahitya Parishad ne a big thank you karan ke aaje ava atla bada mahan vaktao ni sathe kaviyo ni sathe mane ek hu to aa badha ni andar ek nana drop jevi chu, specially aa kaviyo ni duniya ni andar, to mane aa chance malyo ene mate aap sauno big thank you. હું સીતાંશુ સરને અને પ્રકાશ સરને બંનેને ખૂબ ખૂબ નમન કરું છું. અને ડિયર ફ્રેન્ડ્સ, હિયર આઈ બિગિન. શેક્સપિયર પોતે બિલકુલ પણ અજાણ વ્યક્તિ નથી સાહિત્યની અંદર, એટલે એમને માટે ઘણું નહીં કહીશ, પણ એમની કવિતાઓની અંદર વી સી લોટ ઓફ લવ, ડેથ, જેલસી. એમના પ્લેઝ પણ કવિતાના રૂપમાં જ લખાયા છે. એટલે આ બધું શું કામ એવું મને થયું કે વાય ડેથ, હેટ, જેલસી, ફાઇટ, વોર, આ બધું કેમ એમનામાં દેખાયું? તો એક લાઇટર ટોનમાં મને કદાચ એવું લાગે છે કે બહુ યંગ હતા, 18 વર્ષના હતા ત્યારે પરણી ગયેલા,
અને તે પણ 26 વર્ષની સ્ત્રી જોડે જેને લખવાનું વાંચવાનું બિલકુલ નહોતું આવડતું. તો કદાચ અને એમને એક દીકરો થયો, પછી ટ્વિન્સ સન્સ થયા, તેમાંથી એક તરત એક્સપાયર થઈ ગયો. તો હી મસ્ટ હેવ સીન સો મચ ઇન લાઈફ, અને એટલા બધા જુદા જુદા જગ્યાઓ પર અલગ અલગ રીતે એમને કામ કર્યું હતું, કે એક નાના ડોરમેન તરીકે પણ, અને એટલી બધી અલગ અલગ જગ્યાઓ પર રહેવાને કારણે મે બી એમના દિલની અંદર, એમના હૃદયની અંદર એ બધા ભાવ આવ્યા હશે. વેલ, જ્યારે આપણે શેક્સપિયરની વાત કરીએ અને તેમાં હું જ્યારે મેકબેથની વાત કરું છું, ત્યારે હું મેકબેથ માટે એટલું કહીશ કે ધીસ ઇઝ વન ઓફ હિઝ શોર્ટેસ્ટ ટ્રેજિક પ્લેઝ. તેમની ટ્રેજેડીમાંનું શોર્ટેસ્ટ છે. અને એવું કહેવાય છે કે શેક્સપિયરનો આ મેકબેથ પ્લે જ્યાં પણ થાય એટલો બધો અનલકી કે લોકો એમ કહે કે તમે મેકબેથ જોવા જાઓ ને તો તમારે એવું કહેવાતું અસલ કે મેકબેથનો નાટક તમે જોવા જાઓ તો તમારા પર પણ શ્રાપ આવશે. માટે તમારે નાટક જોયા પછી એન્ટી ક્લોકવાઇઝ 3 વાર ફરવાનું અને પછી થૂકવાનું અથવા કોઈ ખરાબ અપશબ્દ કહેવાનો કે જેથી તમારા પર આવતું બેડ લક તમે ટાળી શકો. એટલો બધો એ મેકબેથ પ્લે માટે કહેવાતું હતું. અને મેકબેથના નાટક માટે તો 1849 ન્યુયોર્કમાં રાયત્સ થઈ ગયા હતા. અ બિગ આર્ટિસ્ટ ઓફ અમેરિકા એન્ડ અ વેરી બિગ આર્ટિસ્ટ ઓફ ન્યુયોર્ક બંને મેકબેથનો પ્લે કરતા હતા અને એક જ ટાઈમ પર એક જ શહેરમાં આ બંને નાટકો ભજવાઈ રહ્યા હતા. ત્યારે બંને મેઇન એક્ટર્સ મેકબેથનું રોલ કોણ બેટર કરે છે એને માટે તે સમયમાં રાયત્સ થઈ ગયા હતા. So there is so much about this play. And when I'm going to talk about Lady Macbeth's soliloquy, oe soliloquy mate, yes, etlu j kahish ke she is supposed to be one of the greatest lady villains, apne jo villain kehta hoye to, in the history of literature. And that is what is told about Macbeth. And that is what I have read. એવું પણ કહેવાય છે કે આ રિયલ હિસ્ટોરિક ઇવેન્ટ થયો. મેકબેથ કંઈ આમ જ એને નથી લખી કર્યું. ઇતિહાસની અંદર એવો મેકબેથ નામનો રાજા, અરે સોરી, ડંકન નામનો રાજા પણ હતો અને એમનું ખરું નામ હતું, સોરી, મેકબેથનું ખરું નામ હતું મેકબિથાડ. અને ડંકન પણ એક રાજા હતો અને માલ્કમ ખરેખર પણ એમનો સન હતો. So this is how the play hit, Shakespeare must have taken it from there. And it was in 1040 jare raja thayo hato ane Macbeth namno vyakti hato jene te raja ne mari nakelo. Well, now I will come to Lady Macbeth. Lady Macbeth aa vartha shuru thai che 3 dakano. Jare 3 dakano mali ane bhavishya ma shu thavanu che teni vato kari rahi che, tyare આ મેકબેથ એ જનરલ છે. કિંગ ડંકન એ બહુ જ સારો રાજા હતો અને એ રાજાના વોરમાંથી આ જનરલ લડાઈ જીતીને આવી રહ્યો છે. ત્યારે 3 ડાકણો એવું ભવિષ્ય ભાખે છે કે ફ્યુચરમાં આ મેકબેથ રાજા થશે. આ વાત એના મગજમાં ઘર કરી જાય છે. ઘરે જઈને પત્ની સાથે જ્યારે આ શેર કરે છે તો એની પત્ની એનાથી વધુ મહત્વાકાંક્ષી હતી અને એ એના પતિને ઉશ્કેરે છે કે તું જઈને આજે જ્યારે એમના જ ઘરમાં વિજયની પાર્ટી થવાની હતી, જ્યારે એ લોકો વિજય થયા છે તેની પાર્ટી હતી મેકબેથના જ ઘરમાં એના મોટા પેલેસની અંદર, તો ત્યારે જ્યારે રાજા અને બધા જ એને ત્યાં આવ્યા હતા ત્યારે એની વાઇફ લેડી મેકબેથ મેકબેથને ઉશ્કેરે છે કે તું જાને આ ખંજર રાજાના સીનામાં ઉતારી દે અને પછી તું રાજા થશે અને તારી મહત્વાકાંક્ષા તો રાજા થવાની સંતોષાશે જ, પણ સાથે હું પણ, મારે પણ રાણી થવું છે એન્ડ આઈ વોન્ટ ટુ બીકમ લેડી મેકબેથ, તો મારી પણ આશા સંતોષાશે. તો એ વાત છે. પણ ધીરે ધીરે આ જે ગિલ્ટ છે, મારી તો નાખે છે, રાજા થાય છે પણ ખરો, પણ આ જે ગિલ્ટ છે તે નથી રાજાને શાંતિથી રહેવા દેતો. હવે તો કિંગ મેકબેથ થઈ જાય છે, પણ નથી રાણીને સંતોષથી રહેવા દેતો. આ દિલની અંદર
આજે ગિલ્ટ ફિયર ડર ઘર કરી જાય છે અને એને લીધે શી કમિટ્સ સ્યુસાઇડ. સો આઈ વિલ ટેક યુ થ્રુ ધ પોયમ લેડી મેકબેથ. This is from Act 5, Scene 1. She starts. Pehla to ena husband ne. She's telling her husband not to be afraid. So she starts. Fie, my lord, fie. Soldier, afraid? What need we fear? Who knows it? None can call our power to account. Yet who would old man to have what so much of blood in him? Then she looks at her first husband. Ne achanak ekdam ghabrai jai chhe ena haatho ne joine. What? Will these hands never be clear? No more? Oh, that my lord, no more. Oh, here's the smell of blood still. All the perfumes of Arabia will not sweeten this little hand. Oh, oh, oh. અને ધીરે ધીરે પોતાની અંદર હિંમત કેળવવાની કોશિશ કરે છે. Put your hands, put on your night gown. Look not so pale. I tell you yet again, Banquo's buried. He cannot come out of his grave. અને પછી પોતાના પતિનો હાથ હાથમાં લઈને પોતાની જાતને શાંત કરે છે. ટુ બેડ, ટુ બેડ. There is knocking at the gates. Come, 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 give me your hand. What's done cannot be undone. To bed, to bed, to bed. But then, this is Act 1, Scene 5. And now we come to Act 5, Scene 5, where she really feels guilty and says, my bones just ache of guilt around. I'm a worthless human being. Whence? No longer can I call myself a queen. That was a lie. I'm no human now. Oh, I cannot permit myself to live. Oh no, of course not. But I search for light. Thou little taper. Taper etle candlestick. So Shakespeare calls it a taper. And she holds it in her hand. Thou little taper. Sweetness to my life. But I could never take enough of thee. What are you doing here? Tiny light. અને પછી એકદમ ગુસ્સાથી એ લાઇટને આગમાં ફેંકે છે. Bright, bright, bright sun, conceal, protect this monster now. Oh, nothing can redeem my evil deeds. The guilt had spread a wild burning fire. Oh, woe is me. Oh, fie, oh, fie, oh, fie. I know I must do my duty now. અને ધીરે ધીરે આગ તરફ જાય છે, પોતાનો હાથ આગની અંદર મૂકવા જાય છે અને વિચારે છે, what my servants think finding me dead? All people hate malicious Queen Macbeth. In glamorous Britain, Fife, they will rejoice. The fires burn so cruelly. It invites me into raging, blazing, violent death. And she puts her hand into the fire. Thou damn world, thou givest no other choice. And then she gives out a loud cry. Chikeche, oh life, please take me. I deserve to die. Now take me, light. Now cover my darkness. Oh, woe is me. Oh, fie, my life. My life. And Lady Macbeth dies.
This is the poem. Thank you. Well, in the end, I would like to say, I itlu bodu dramatic hatu. At the beginning, I just wanted to explain what I'm going to speak because Shakespearean language itself has so much of thou and thine and this. Well, antma itlu ch keva mange che mane to evu lage che ke dil ma thi lalach ne bahar kadvo jaruri che. અને જ્યારે દિવાળી આવી છે તો મેં જે પ્રસ્તુતિ કરી એના સંદર્ભમાં આ બે જ લાઈન કહીશ કે દિવાળી છે તૈયારી કરી લેજો, દિવાળી છે તૈયારી કરી લેજો, ઘર સાફ કરો કે ના કરો પણ દિલ સાફ કરી લેજો. This is what Lady Macbeth's soliloquy also teaches us, કે દિલમાંથી મેલ કાઢી નાખજો. Thank you so much. Thanks a lot. That was fabulous, Maru. Thank you. Simply wonderful. Thank you. That was a great performance with a wonderful accent. That is with your family. Tamne tamara mummy tarafthi eno heritage mળ્યો છે. And you are really Absolutely. A blessed child. I would like to say one thing, sir. Ji. Aaj emne soliloquy kari che eni mari mummy was the first one to write it in English as a mono acting. Right. And pachiti, of course, many people have done that mono acting, but my sister was the first person to do it in English. Yes. So I'm so very, very happy that I have been given a chance, if not to act, but at least to speak. Wonderful. Thank you. And Jyoti kaka ne aa time e yaad karish ke emne ene bahu j sundar rite Gujarati ma pan mono acting lakhi che. Ji. મારી દીકરી એ ભજવી છે. રાઈટ, યુ સો વન્ડરફુલ ફોર મી. થેન્ક યુ. સો નાઇસ ઓફ યુ મારુ. થેન્ક યુ મારુ. કે એમના જે મોટી બેન નો ઉલ્લેખ કર્યો, જેમણે લેડી મેકબેથ અંગ્રેજીમાં પહેલી વખત મોનો એક્ટિંગ ના ફોર્મ માં પરફોર્મ કર્યો, તો અત્યારે અમેરિકાના બ્રોડવે પર નાટકો કરી રહ્યા છે. વી આર રીલી પ્રાઉડ ઓફ હર. થેન્ક યુ. સો થેન્ક યુ વેરી મચ મારુ ફોર યોર એક્સલન્ટ પરફોર્મન્સ. મારી મિત્રો, આની સાથે આપણા આજના કાવ્ય પર્વમાં બોલનારા પાંચેય મિત્રોની પ્રસ્તુતિઓ પૂરી થઈ છે. આપણે આપણા વડીલો તરફ નજર કરીશું. સૌથી પહેલા આજના આપણા અતિથિ વિશેષ અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રેસિડેન્ટ ઇલેક્ટ એવા માન્ય પ્રકાશજી, એમની ભાષણો ફેન છું. પ્રકાશજીને વિનંતી કરીશું કે સર, આપની લાગણીઓ અમારી સાથે શેર કરો. શ્રી પ્રકાશ સર, કૃપયા આપનું માઇક્રોફોન અનમ્યુટ કરાવજો. યા, ઇટ ઇઝ ડન સર, અને આપ વાત કરી શકો. વી આર ઈગર ટુ લિસન ટુ યુ સર. આમાં એવું છે નરેશભાઈ, કે અત્યારે તો હું પોતે પણ ઈગર છું કે હું શું વાત કરીશ. એટલા મોટા ટાગોરને મળ્યા આ અશોકભાઈની કૃપાથી, અને પછી આપણા મારુખબેને આપણને શેક્સપિયરની સૃષ્ટિમાં ફેરવ્યા. શરૂઆત તો સીતાંશુ સરની તરફથી થઈ, પણ આ આખો વિહાર કરતા કરતા આપણે ક્યાં આવીને ઊભા. પણ તમે શેક્સપિયરને અને ટાગોરને એક સાથે આજે યાદ કર્યા ને, એટલે મને પ્રાચીન સાહિત્યમાં ટેમ્પેસ્ટની જે ચર્ચા રવીન્દ્રનાથે કરી છે ને એ યાદ આવે. અને ટેમ્પેસ્ટની ચર્ચા અને સામે એક બાજુ તમે શાકુંતલને મૂકો, બીજી બાજુ શેક્સપિયરનો છેલ્લી વાત જે છે પેલા પ્રોસ્પેરોને લઈ આવો, અથવા તો પછી ત્યાં 12th મેચમાં જાઓ અને પકી શ્યુમર લઈ આવો. પણ એક સંસારમાં એક છવાઈ ગયેલો નટ, આપણે અલબત્ત વ્યાસ વાલ્મીકી અને રવીન્દ્રનાથની ભાષામાં વાત કરીએ છીએ, પણ શેક્સપિયર એ કોઈક અફલાતુન જેને કહીએ એવી અભિવ્યક્તિ છે. અને આજે આ કાવ્ય પર્વમાં વાઘ બરસની જે રીતે ઉજવણી થઈ એ બહુ સારું થયું. આમ આપણી ગુજરાતીઓની આબરૂ એવી, ગુજરાતીઓ બહાદુર એટલે વાઘ બારસ ને વાઘ બારસ કરી નાખ્યો. પણ આબરૂ એવી
કે વાક, ધારો કે વાક સાચો શબ્દ વાપરે તો પણ એ સાચો શબ્દ સરસ્વતીનો વાપર્યા પછી વિજય દિવસે તરત ધનતેરસથી તરત પ્રયાસથી મુક્તિ કરી નાખે. ગુજરાતીઓ એવી ગરબડ કરી કે પાંચમ આવે તો આમ જ્ઞાન પાંચમ કહેવાય, પણ ગુજરાતીઓ કહે કે લાભ પાંચમ. પણ પછી મેં સમજાવ્યું તો કે આ જરાક અઘરી વાત છે, એ સીતાંશુ સરના વર્ષની વાત નથી. પણ મેં સમજાવ્યું કે ભાઈ એવું છે કે ગુજરાતીઓ માને છે કે જ્ઞાન એ જ ખરું લાભ છે. હવે આ મારું લોજિક છે એ બધાને ગ્રહે ના લાગ્યું, કારણ કે સામે જે લાભાર્થીઓ હતા તે જ્ઞાનાર્થીઓ નહોતા. પણ સુરતમાં વાત કરતા જે આનંદ થાય છે તે આ છે, એક પ્રગટ ઋણ સ્વીકારનો. જે સત્ર આપણે ત્યાં થયું ભીખુ પારેખની વિશેષ ઉપસ્થિતિમાં, બીજા પણ મિત્રો હતા, અને એ વખતે સુરતની એક સજ્જતાનો અને સંસ્કારિતાનો જે સુખાનુભવ થયો, અને એ સ્મરણની દોર અત્યારે લંબાઈ, અને જુગાનુજોગ એક નવા દાયિત્વ તરફ જઈ રહ્યો છું, ત્યારે સુરતે એક પ્રકારનો જે સ્નેહ પ્રગટ કર્યો આપ સૌએ. હવે આમ તો જૂના જમાનામાં સુરત એ સુરત રહેતું નથી, બધે જૂમ સુરતી જૂમ બધે જ હોય હવે. પણ તેમ છતાં સુરત પહેલ જે છે એ સુરત પહેલનો હું ઋણી છું. ઋણી એટલા માટે છું કે એને મને એક જાહેર ઋણ સ્વીકારનો અવસર આપ્યો, અને એક જે નવી કામગીરી એને અંગે વિશ્વસ્તરની કવિતાના પરિચયથી એક પ્રકારે મારે સારું પીચ કેળવી. હવે પીચ પર કેવો દાવ લેવો ન લેવો, અથવા કેવો દાવ લઈશું ન લઈશું એ જોઈશું. હું બહુ ચાહકો જ સુરતનો, આપણા ભાઈ ભગવતીભાઈની જેમ તો આગળની બધી આગલી પાછળની પરંપરામાં એમ કહી દે કે હું ઘાયલ ભૂમિ જઉં ચૂમી. પણ અત્યારે તો ઘાયલ ભૂમિને હું ચૂમતો નથી, વંદન કરું છું, અને આપ સૌની સાથે એક હૃદયનો આનંદ પ્રગટ કરું છું કે તમે એક બધાએ એક કવિ કર્મ કર્યું. આમ સુરતની ઉત્તરાયણ અને હોળી બહુ વખણાય એટલે કપિ કર્મનો મહિમા કહેવાય, પણ હું કવિ કર્મની વાત કરું છું. અને એ જે કવિ કર્મ તમે કર્યું તે શું કર્યું, કવિનું કામ શું? પેલા કવિએ સરસ કહ્યું હતું કે હું શબ્દોને એમનો અર્થ એમના મૂળ અર્થમાં પાછા સ્થાપી આપું છું. વાહ વાહ વાહ. તો આ વાઘ બારસને તમે વાઘ બારસમાં સ્થાપી આપી, એને એક સૂચિન્હ તરીકે આવકારી, ઋણ સ્વીકારના ભાવ સાથે મારા આ બે શબ્દો અક્ષરશ પૂરા કરું છું. ધન્યવાદ. સો નાઇસ ઓફ યુ સર, સો નાઇસ ઓફ યુ. અમે સૌ સુરતના મિત્રો, સુરતના કલાકારો, સુરતના સાહિત્ય પ્રેમીઓ આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ સર. આપનો સમય યાદગાર બની રહો. ગુજરાતી સાહિત્ય ખૂબ સરસ નવા ઊંચા મુકામ પર આપ લઈ જાઓ. તમારી પાસે એ બધું જ પ્રભુએ આપ્યું છે, અને એનો લાભ ગુજરાતના સામાન્ય માણસો સુધી પણ છે, કે જે તમે હંમેશા એ જ દિશામાં વર્કઆઉટ કરતા છો. આપને પ્રણામ આપે, અતિથિ વિશેષ તરીકે અમારી સાથે રહ્યા અને અમને જે આનંદની વાતો કરી તેનાથી અમે ખરેખર વ્યથિત છીએ. થેન્ક યુ વેરી મચ. અને મિત્રો, આપણે સમારોહના પ્રમુખ અને સાહિત્ય પરિષદના પણ પ્રમુખ ડૉક્ટર સીતાંશુ યશશચંદ્ર, એમની હાજરીમાં આટલું બધું બોલવું ન જોઈએ. આપણે સરને જ વિનંતી કરીએ. સર, પ્લીઝ અનમ્યુટ યોર માઇક્રોફોન, વી આર લિસનિંગ ટુ યુ, વી રેડી ટુ લિસન ટુ યુ સર. ઇટ ઇઝ ડન સર. અને કૃપયા આપ સ્પોટલાઇટેડ થઈ રહ્યા છો, અમને પાણીમાં આપણી પોતાની જાતને ઓગળતી જોઈએ એવો અનુભવ અત્યારે થયો.
કવિતા સાંભળતા હતા અને એટલી તો સરસ રીતે કાવ્ય પાઠ થતો હતો, કાવ્યની સમજણ પાતી હતી સ્વાદ, કે ઉષ્ણસ કવિ કહે છે તેમ, અરે આ વેળા તો અનુભવ થયો અદભુત નવો, તો ધીમે ધીમે મારા નજીકના મિત્રોને અટક ભૂલી જવા માંડ્યો હતો અને માત્ર પ્રથમ નામ યાદ રહેતું હતું. કારણ કે અહીંયા માત્ર બધા વિશુદ્ધ વ્યક્તિ તરીકે ઉપસ્થિત હતા. યામિનીએ મારી કવિતાનો પાઠ કર્યો, કેવો સરસ પાઠ કર્યો, અંદર જઈને પાઠ કર્યો. તે વખતે બીજું બધું ભૂલી જવાય છે, એક અવાજ યાદ રહે છે અને ઉત્તમ કવિઓની સાથે મને યાદ કર્યો તે સારું કર્યું. કારણ કે ન્યાયશાસ્ત્રમાં કહેવાયું છે, પર્વતે પરમાણુ ઉચ્ચ પદાર્થત્વ પ્રતિષ્ઠિત, પર્વતમાં અને પરમાણુમાં પદાર્થત્વ એક હોય છે. તો એ રીતે પણ કવિઓ વિશે થોડીક વાત કરતા પહેલા અને કાવ્ય પાઠ કરનાર મિત્રો વિશે થોડીક વાત કરતા પહેલા, આ સુરત ની અંદર પેલો કવિ છે ને, જયારે તમે ભૂલી જાઓ કે તમે ક્યાં છો એમ કે કહ્યો તો અમે ભૂલી ગયા કે અમે ક્યાં છીએ, પણ પછી યાદ આવે છે કે આ તમે ઉત્તમ જગ્યાએ છીએ, સુરતમાં છીએ. તો એ સુરતમાં, એ સુરતના અનુબંધમાં એ અનુબંધ અને બીજા કેટલાક અનુબંધો સૌરાષ્ટ્ર આદિમાં સર કમનસીબે આપની વિડીયો કનેક્ટિવિટી અટકી ગઈ છે. વી આર વેઇટિંગ એન્ડ વી વિશ ઇટ કમ્સ અર્લિયર. સીતાંશુ સર, એવું લાગે છે કે આપ ફરીથી કનેક્ટ થાઓ, એને રિફ્રેશ કરીએ. જી સર, આપે માઇક્રોફોન ફરીથી અનમ્યુટ કરવું પડશે. સીતાંશુ સર, પ્લીઝ અનમ્યુટ યોર માઇક્રોફોન. આપનો વિડીયો ફરીથી બંધ પણ થયો છે. This is really unfortunate. Yeah. સર પ્લીઝ અનમ્યુટ યોર માઇક્રોફોન સો દેટ વી કેન લિસન ટુ યુ. કૃપયા આપનો માઇક્રોફોન અનમ્યુટ કરજો. સર આપની કનેક્ટિવિટી આવી હોય તો પ્લીઝ અનમ્યુટ યોર માઇક્રોફોન સો ધેટ વી કેન લિસન ટુ યુ. યા, હવે આપને સાંભળી શકીએ છીએ અમે. સર તો વાત ચાલતી હતી જી કે પરિષદ તો પ્રકાશભાઈની દસકાઓથી છે અને પ્રકાશભાઈ પર પરિષદના દસકાઓથી છે, પણ પરિષદ પ્રમુખ તરીકે, આગામી પરિષદ પ્રમુખ તરીકે એમનું સ્વાગત પહેલા વિપુલ કલ્યાણીએ લંડન થી કર્યું અને હવે નરેશ અને મિત્રો સુરત થી કરે છે. બંને સરસ નગરો માંથી સ્વાગત થાય છે. પ્રકાશભાઈ નું સ્વાગત જયારે કરીએ છીએ ત્યારે પરિષદના પ્રમુખ પદ કોનું સ્વાગત કરીએ છીએ, શેનું સ્વાગત કરીએ છીએ, એ મોટો સવાલ છે. કોનું એના કરતા શેનું,
મને લાગે છે કે લંડન હો કે સુરત હો કે આખા ગુજરાતમાં જ્યાં હો ત્યાં પણ સ્વાગત થાય છે નિસ્બતનું, નિર્મળતાનું, નિર્ભયતાનું. નિર્મળતા, નિર્ભયતા અને અનુકંપા. પ્રકાશભાઈ આ ચાર પરિબળોને લઈને હંમેશા રહ્યા છે પરિષદમાં. હવે પરિષદના પ્રમુખ પદે આવે છે તો એ કારણે એમનું સ્વાગત. નરેશ ખૂબ સરસ રીતે આયોજન કર્યું. કાવ્ય આવતા હતા તે વખતે કાવ્યનો પાઠ દેખાતો હતો અને મને સુરતનું આપણું જ્ઞાનસત્ર યાદ આવી ગયું. યામિની, યામિનીને વ્યાસને અટકો બોલવી અત્યારે હું ભૂલી પણ ગયો હતો અને મને યાદ પણ નથી. વ્યક્તિઓ છે, કોઈ ખૂણ નથી, આ વિશુદ્ધ વ્યક્તિઓ છે. ખુશ નથી તે કાવ્ય પાઠ કર્યો, અંદર જઈને કાવ્ય પાઠ કર્યો આનો. અને એ કાવ્ય પાઠ એ જ એનું અર્થઘટન હતું. એ યામિનીની વિશેષતા છે. અર્થઘટન છૂટું નથી કરવું પડતું. એ રીતે પાઠ કરીએ એ આપોઆપ અર્થના પળો ઉઘડતા આવે એમની વાણીના પળોમાંથી. આ વાણીના આરો જે હતા, સાઠ આરો અવરો હતા, ભાવ અનુકૂળ આરો અવરો હતા, કાકો હતા. એ માટે યામિનીને અભિનંદન અને આભાર. રવીન્દ્રનાથની વાણી એ અશોકભાઈની વાણીમાં કેવી એકાકાર થઈ ગઈ છે. આ એકાકારતાનો પર્વ છે ખરેખર તો. એમ દાગે જાણે કે એ મૂળ કવિતા આપણે ભાષા ન જાણતા હોઈએ મારા જેવા બંગાળી તો પણ એનો ભાવ અનુભવાય એવી રીતે એ કાવ્ય. એટલે કેવું આજના ઇતિહાસના તબક્કામાં જે સૌથી વધારે સાર્થક હોય એવા કાવ્યો અહીંયા રજૂ થયા. ગુજરાતી હોય, બંગાળી હોય, અંગ્રેજી હોય, પણ એ બધા જ કાવ્યો આજની સાથે, આજની કટોકટી સાથે સંકળાઈ અને રજૂ થાય એ ચમત્કાર તો સુરતના આપણને લઈ આવ્યા. એ રીતે કશ્યપભાઈ સુંદરતા જ બધાનો ઉકેલ છે, કવિતા જ સર્વ રોગનું ઔષધ છે. એવું કાવ્ય આ હિલેર જે છે કશ્યપ મહેતા નામના, એ હિલેર એવું કાવ્ય લઈ આવ્યા. કઈ બીજું કરવાની જરૂર નહીં, કઈ કટોકટીની વાત કરવાની જરૂર નહીં, વિષ્ણુની વાત કરવાની જરૂર નહીં. વિષ્ણુ શમન કઈ રીતે થાય એની કવિતા ખૂબ સરસ રીતે સમજાવી દે. ગીકની કવિતા નરેશે એ જ રીતે પસંદ કર્યું અને અનુવાદ પણ ખૂબ સરસ કર્યો. અને પેલી પંક્તિ તો કેવી હતી, આની વન લાઇનર હતી આજના આ સાંસ્કૃતિક પ્રસંગની, જ્યારે તમે ભૂલી જાઓ કે તમે ક્યાં છો. નરેશ ખરેખર મને એ કર્યું બતાવ્યું, તમે બધા ભૂલી ગયા કે અમે ક્યાં છીએ, વડોદરાના છીએ કે અમદાવાદના છીએ, સુરતના છીએ. અમે બધા કેવળ સરસ્વતીના સદનમાં, કવિતાના ઘરમાં વસારા બની ગયા. અનુવાદ તો સરસ મારુખ ને તો કહીએ, જગ જાણીતી અભિનેત્રી છે અને કાવ્ય પણ, નાટક પણ, નાટકની અંદર કાવ્ય પણ એવું પસંદ કર્યું કે એક તો છે ગિલ્ટલેસ, જેને અપરાધ કરે છે છતાં અપરાધ નો ભાવ જાગતો નથી એવા જગતમાં જે આપણે જીવીએ છીએ. અને મારું કે એ બાદ પકડ્યું આજના જગતને જો કઈ શીખવાડવાની જરૂર હોય તો એ દિવસ થોડી શરમ તો લાગે. શેમ નામની નવકથા એમને નથી લખાઈ,
પડે એવું કથા દેશે દેશે લખવી પડે એવો અવસર છે. તો તે બહુ સરસ તો આવા કાવ્યો અહીં આવ્યા અને એ કાવ્યો સાંભળવા માટે પરિષદના આગામી પ્રમુખે સમય આખો આપ્યો અને સહજ રીતે એમાં સામેલ થઈ ગયા. એ સહજતાને નિસ્બતને નિર્મળતાને નિર્ભયતાને અને અનુકંપાને આપણે અનુબંધોમાંથી કેન્દ્રોમાં પલટી નાખીએ અને ગુજરાતી સાહિત્ય પરિષદ વ્યાપક પણ બને અને ઉનાળ ચૂક્યા વિના વ્યાપક બને એવી શુભેચ્છા. અને આજે યામિની અશોકે કશ્યપે નરેશે અને મારુખે જે આપણે જાતને ભૂલાવી દે એવી રીતે કવિતાની સમગ્ર પ્રિયા પ્રેમ ગલી અતિ સાકરી ગામે દોડ સમાય આંકડામાં સાંકડી અને વિશાળમાં વિશાળ એવી ગલીમાં એવા રાજમાર્ગ ઉપર પરિષદ ગોરધનામાં વખતથી ચાલે છે. ક્યારેક ક્યારેક વિચલન આવતું હોય તો એ ફરી પાછું એ પ્રેમ ગલીમાં જ ચાલવાનું એ પસંદ કરે છે, જ્ઞાન ગલીમાં જ એ ચાલવાનું પસંદ કરે છે. કાવ્ય અને સાહિત્યની અહંકાર વિહીન એવી કેડી પર ચાલવાનું સ્વયં વિહાર કરવાનું પસંદ કરે છે. તો ફરી નરેશનો અને સ્મૃતના સૌ મિત્રોનો જ્ઞાન સત્ર વખતે જે ઉમળતાથી આભાર માન્યો હતો તેવો જ આજના વેબ કવિ સંમેલનમાં બલકે કાવ્ય સંમેલનમાં ફરી આભાર માની અને આજની સભા આપણે પૂરી કરીએ. સર થેન્ક યુ વેરી મચ, યોર બ્લેસિંગ્સ. મિત્રોની સાથે આજની આ સભાને પૂર્ણ કરવાનો એના વિરામ તરફ જવા માટેની અનુમતિ આપજો. આપણા બંને વડીલો આપણી સાથે રહ્યા અને આપણા માટે આટલી સરસ લાગણીઓ એમણે વ્યક્ત કરી એ બદલ આપણે ખરેખર એમનો આભારી છીએ. આપ સૌને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. વિતેલા વર્ષમાં જે મુશ્કેલીઓ પડી છે એમાંથી આપણે બહાર આવીએ આશા અમર છે. શુભરાત્રી. આ કાર્યક્રમ પૂરો કરવાની રજા આપો બંને વડીલોને અને જે વક્તા મિત્રો છો તે સૌને મદદ કરીને આપણે પૂરું કરીએ. થેન્ક યુ વેરી મચ.